ગાંધીનગરમાં તારીખ 18 અને 19 ના ચોમાસુ સત્ર હોવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાકડિયા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની આગેવાની હેઠળ ગુજરાતના તમામ ખેડૂતો કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા ચોમાસુ સત્ર નહીં ચાલવા દેવા અને વિધાનસભાનો ઘેરાવો કરી વિરોધ કરવાની ચીમકીઓ ઉચ્ચારી હતી. માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળવા સહિતના પ્રશ્નોને લઈ કોંગ્રેસ કાર્યકરોએ આ ચીમકીઓ ઉચ્ચારી હતી. સમગ્ર ગુજરાતનો ખેડૂત મગફળીમાં મૂંડો આવવાથી મગફળી ફેલ થઈ ગઈ, કપાસમાં ઝીંડવામાં ગુલાબી આવવાથી કપાસ ફેલ થઈ ગયો. અન્ય આફતને કારણે ઘણા વિસ્તારો એવા છે કે જેમાં અમારો ખેડૂતને પોતાનું ઉત્પાદન નથી કરી શક્યો, અને જે ઉત્પાદન થયું ને એ ખેડૂત અમારો બિચારો માર્કેટમાં વેચવા ગયો, તેના પોષણ ભાવ ન મળવાને કારણે અમારો ખેડૂત દેવાના ડુંગરમાં દબાઈ ગયો. વીમો પણ ન આપ્યો, પાક વીમો મસ્કરી જેવો પાક વીમો આપ્યો, મોટા કૌભાંડો કર્યા છે આ પાક વીમાની યોજનામાં પણ. એટલે અમારો ખેડૂતે નક્કી કર્યું, એમાં હાર્દિક પટેલ જેવા અહીં યુવાનો અમે પણ વિધાનસભામાં રજૂઆત કરી કે આ ખેડૂત દેવાના ડુંગરમાં દબાણો છે. આ જાડી ચામડીની સરકારે ખેડૂતના દેવા માફ નથી કર્યા. કર્ણાટકમાં દેવા માફ થતા હોય, પંજાબમાં થતા હોય, મહારાષ્ટ્રની અંદર ખેડૂતોએ કૂચ કરી અને ત્યાંની સરકાર જો દબાઈને ખેડૂતોના દેવા માફ કરતી હોય તો આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? 18મી તારીખે આ તમામ પ્રશ્ને અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને કીધું છે કે અહીંયાથી ગાંધીનગર સુધી કૂચ કરી અને વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અમારા ખેડૂતોના દેવા માફ નહીં કરે ને ત્યાં સુધી વિધાનસભાની અંદરથી એક પણ મંત્રીને બહાર નીકળવા નહીં. સમગ્ર ખેડૂતોના ન્યાય માટે જે પાક વીમા જે ખેડૂતોને મળ્યા નથી અને ખેડૂતોનું દેવું જે વધી રહ્યું છે ત્યારે અને ખેડૂતો આત્મઘાત આત્મહત્યાઓ કરે છે ત્યારે અમે 18 તારીખે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે. તમામ ગુજરાતના ખેડૂતોને ત્યાં એકત્રિત થઈ અને વિધાનસભામાં ઘેરાવા માટે બધું આયોજન કરેલું છે. તમામ ધારાસભ્યો તમામ મિનિસ્ટરોને બહાર નહીં નીકળવા દે તેવો આખો કાર્યક્રમ આપેલો છે. કોઈ પણ સંજોગોમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ખેડૂતોના દેણા માફ કરો. બીજું જે કાંઈ પ્રશ્નો છે, ખેડૂત લક્ષી પ્રશ્નો છે અત્યારે વરસાદ પણ આજે મોઢું ફેરવી ગયો છે, વરસાદ આવતો નથી ત્યારે ખેડૂતો પૂરી મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો લઈ અને અમે વિધાનસભા ઘેરવા માટેનો કાર્યક્રમ આપેલો. જેવી કાકડિયા ધારાસભ્ય ધારી આજે બગસરા તાલુકાને ગુજરાત સરકારે 54% વીમો ડિક્લેર કર્યા પછી ખેડૂતોના ખાતામાં 14% વીમો જમા થયો છે ત્યારે એ ખેડૂતો સાથે આ સરકારે ચીટિંગ કર્યું છે અને ખેડૂતોને પૂરો વીમો આપ્યો નથી. 14% વીમો આપી અને ખેડૂતોને આજે બનાવ્યા છે અને ખેડૂતો સાથે ચીટિંગ કર્યું છે ત્યારે ખેડૂતો ભારે ક્રોધમાં છે અને એ ખેડૂતો તમામ પ્રકારનું જે કાંઈ જરૂર પડે ત્યાં અમે પણ એ ખેડૂતોની સાથે છીએ. ત્યારે તમામ 80 ધારાસભ્યો ખેડૂતોના પ્રશ્નો લઈને કાલે વિધાનસભામાં રજૂઆત કરવાના.